સત્યપ્રકાશ વિદ્યાપીઠ ઓનલાઈન આપનું સ્વાગત છે. આજે એચકેજી માં વિષય ગણિત માં આપણે 11 થી 20 ની શબ્દ સંખ્યાનું રિવિઝન કરીશું. તેમજ બુક માં પેજ નંબર 73 CW છે અને 76 HW છે. તો બે તમારે બાળકને કરાવવાના રહેશે. તો પેજ નંબર 73 માં 11 થી 20 ની શબ્દ સંખ્યા છે. તો બાળકને આપણે એકવાર બે વાર કહેવાય દીધી છે. તો ફરી આપણે રિવિઝન કરીએ. તો 11 થી 20 ની શબ્દ સંખ્યા છે. તો આપણે પહેલા 11 એમાં બુકમાં લખેલા જ છે. તો 11 કઈ રીતે લખવા? પહેલા આપણે અ બોલી છે તો અજગર, પછી ગ ને રસ્વ ઈ બોલી છે તો ગ ને રસ્વ ઈ, ય 31 નો ય અને ક નો અગિયા ર છે ને ર ઘોડાનો એક નો અગિયા ર. હવે એના પછી શું આવશે? 12. એટલે હવે 12 અંકમાં રાખો. હવે વચ્ચે લીટી કરો. હવે 12 ને આપણે આ અંકમાં થયું. હવે 12 ને આપણે શબ્દ સંખ્યામાં લખવું છે. તો પહેલા કયો અક્ષર બોલીએ બોલીએ છીએ? 12. કયો બોલીએ છીએ? 12. તો બ શે આવશે? બ માફ કરીનો બ આવશે. એ તો તમને ખબર જ હશે. હવે ખાલી આપણે બ નથી બોલતા, બા બોલીએ છીએ. તો કયો કારણ આવશે? અડધું કયો આવશે? એકમાત્ર રસ્વઈ શું આવશે? તો બને કાનાવાળો પકો આવશે. એમાં બને કાનો આવશે. તો આ થઈ ગયું બને કાનો બા. હવે છેલ્લો અક્ષર આપણે બા, બા તો થઈ ગયું. બા ર છેલ્લો અક્ષર કયો બોલે છે? ર. તો ર છે ને બોલે છે રમકડાનો ર. તો આ રમકડાનો ર એકલો બોલીએ છીએ એટલે ર રમકડાનો એકલો. આ થઈ ગયું 12 અંક છે. એને શબ્દ સંખ્યામાં લખવાનું કીધું હોય તો બ બકરી નો બ બને કાનો બા, ર રમકડાનો એકલો બા ર. હવે શું આવશે? તે એકડે તબે તે આ અંકમાં રહેતું વચ્ચે આવી લીટી. હવે એને આપણે શબ્દ સંખ્યામાં લખવું છે. લખવાનું છે તો શું કરશું? પહેલા આપણે બોલીએ છીએ શું? આપણે તે ર. તો પહેલા ત શેનો બોલી છે? તલવારનો ત. ચાલો તો તલવારનો ત કરો. હવે તમે આપણે શું બોલે છે? રસ્વઈ દીર્ઘ એકમાત્ર બે માત્ર બોલો છે. શું બોલે છે? તે બોલે છે. તો તમે શું બોલે છે? એકમાત્ર બોલે છે. તો તમે એકમાત્ર તે વચ્ચેનો કયો અક્ષર બોલે છે? તે ર. તો ર ને આપણે કાનો માત્ર રસ્વઈ દીર્ઘ કઈ બોલતા નથી. ર ને કાંઈ નહીં ર તે ર. તો ર રમકડાનો એકલો તે ર. આ લખાઈ ગયું તે ને શબ્દ સંખ્યામાં. હવે આવશે 14. એકડે ચોરે 14 વચ્ચે આવી લીટી નાની એવી. હવે 14 ને આપણે શબ્દ સંખ્યામાં રાખવું છે. તો આપણે પેલા કયો અક્ષર બોલીએ છીએ? ચ. તો કયો પકો આવશે? આના બે માત્ર વાળો પકો આવશે. તો ચ પેલા ચ પેલો બોલીએ છીએ ચકલીનો. તો ચ ચકલીનો ચ. 14 બોલીએ છીએ તો ચ ને કાના બે માત્ર 14. તો એક કાનો અને ઉપર બે માત્ર. આ થઈ ગયું ચ. હવે છેલ્લો કયો અક્ષર બોલી છે? 14. તો 14 તો લખાઈ ગયો. હવે છેલ્લો કયો બોલી છે? 14. તો 10 એનો બોલી છે દ ધરાનો દ. દ એકલો અને કાંઈ નહીં. દ બોલી છે તો દ ધરાનો એકલો 14. હવે આવશે 15. એકડે પાંચડે 15. આપણે અંકમાં લખ્યું. હવે આપણે લખવાનું છે ને શબ્દ સંખ્યામાં. તો પેલો કયો અક્ષર બોલી છે? પ. તો પ છે ઉપર મીનું. હવે બીજો કયો અક્ષર બોલે છે? પન દ ર. તો વચ્ચેનો કયો અક્ષર બોલે છે? દ. તો દ શેનો બોલે છે? દ ધરાનો દ. દ ને આપણે કાંઈ બોલતા નથી. દ ને કાંઈ નહીં દ. પન દ છેલ્લો કયો અક્ષર આવશે? ર. તો છેલ્લો કયો અક્ષર બોલે છે? ર. પન દ ર. ર ને કાંઈ બોલતા નથી. ર ને કાંઈ નહીં ર. ને ર એકલો સરણાઈ નો સંસ્કાર નો
V,
સો સો એકલો બોલી છે એટલે સને કાઈ નહીં સો વી સો હવે આવે છે 14 હવે આપણે 14 માં શું પહેલા બોલીએ છીએ ચ ચકલી નો ચ જો આપણે 14 બોલી છે ભાઈ 14 તો ચ નો શું આવશે કાનો અને બે માત્ર કાના બે માત્ર 14 આવશે જને એક કાનો અને બે માત્ર આ થઈ ગયું 14 चले काने बे मात्र 14 પછી એનો કયો અક્ષર બોલી છે 14 દ દ ધડાનો દ દને કાઈ નહી બોલતા કે ધડાનો એકલો 14 હવે છે 12 એકડે બબે 12 ને આપણે સપ્તમમાં લખ્યું છે તો પેલો કયો અક્ષર બોલી છે બ બ બકરીનો બ આ બ બકરીનો બ હવે ખાલી બ ને બોલતા બા બોલી છે તો શું આવશે કાનાવાળા કક્કામાં બને કાનો બા હવે ર રો રને કાઈ બોલતા નથી એટલે રને કાઈ નહીં રો મા ર હવે છે 19 તો 19 માં આપણે પહેલા શું બોલી છે અજનો અને એક કાનો ને એક માથું અને કાનો માથું ઓ ઓસે કાનો ઓ પછી ગ ગણપતિ નો એકલો ગણ કાઈ ને ગ પછી હળ અને દીર્ઘ ગણ મણી બોલીએ છીએ લેને દીર્ઘાઈ અને છેલ્લે બોલી છે ઓગણી સ સ સ લાડનો એકલો ઓ ગ ણી સ હવે છે 15 તો 15 ને આપણે શબ્દમાં કેવી રીતે લખશું પેલા અર્થ આવશે 15 પછી માટે મીન 15 પછી ગ ધરાનો એકલો હવે 15 ર ધોકડાનો એકલો